ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર વિશે ગણિત ગમત ભણવાનું છે. તેની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં ગયા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમત જોયું ને, તો આજે આપણે તેનું સ્વાધ્યાયપોથીમાં પૂરવાનું છે. સ્વાધ્યાયપોથીની અંદર તેનું સ્વાધ્યાય કરવાનું છે. તો તેની અંદર આપણે પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમત જે પેજ નંબર 21 ઉપર આવેલું છે તેની અંદર પ્રશ્ન નંબર 1 છે, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. આ જે ચિત્ર છે તે તમે ચોપડીમાં પણ જોઈ ગયા, તેની અંદર પ્રશ્ન પણ આપેલા હતા, તેના આધારે આપણે પ્રશ્નમાં જે જવાબ છે તે લખવાના છે. તો ચિત્ર અહીંયા આપેલું છે, જેમાં છે નીઢીનલને 26 બીજ મળ્યા, મિનલને 42, સુનિલને 39, સ્નેહાને 48 અને નિમિત્તને 44 બીજ મળ્યા હતા. તો હવે આ વિગતને આધારે આપણે પ્રશ્નના જવાબ આપીશું. તેમાં એમ પહેલો છે, સૌથી વધારે બીજ કોની પાસે છે? તો સૌથી વધારે બીજ સ્નેહા પાસે છે. કેટલા છે? તો કે 48. તો સૌથી વધારે બીજ સ્નેહા પાસે છે અને 48 બીજ છે. આગળ છે, સૌથી ઓછા બીજ કોની પાસે છે? તો અહીંયા સૌથી ઓછા બીજ જીનલ પાસે છે. તો અહીંયા આવશે જીનલ, અને કેટલા છે? તો કે 26 છે. ત્યાર પછી ત્રીજું છે, સ્નેહા અને જીનલના કુલ બીજ કેટલા થાય છે? તો સ્નેહા અને જીનલના કુલ બીજ કેટલા થશે? તો જીનલના છે 26 અને સ્નેહાના છે 48, તો બંનેના થઈને 74 બીજ થશે. ત્યાર પછી આગળ છે, મિનલ અને નમિતના કુલ બીજ કેટલા થાય છે? તો મિનલ અને નમિતના, તો નમિતના અહીંયા કેટલા છે? 44. જ્યારે મિનલના છે કેટલા છે? 42. જો અહીં દેખાય છે ને, 42 બીજ છે, તો બંનેના થઈને 86 બીજ કુલ થાય છે. પાંચમું છે, સુનિલ પાસે જીનલ કરતાં કેટલા બીજ વધુ છે? તો સુનિલ પાસે કેટલા છે? જીનલ કરતાં કેટલા બીજ વધુ છે? તો 39 સુનિલના બીજ છે. કેટલા? 39. ત્યાર પછી જીનલના છે 26. તો 39માંથી 26 બાદ કરીએ તો 13 વધે, જે સુનિલ પાસે વધારે છે. હવે છે, નમિત પાસે સ્નેહા કરતાં કેટલા બીજ ઓછા છે? તો સ્નેહાના બીજ છે 48 અને નમિતના છે 44. તો 48માંથી 44, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું તો વધશે 4, જે સ્નેહા પાસે વધારે છે, એટલે કે નમિત પાસે 4 બીજ ઓછા હશે. ત્યાર પછી આગળ છે, સાતમું છે, જીનલને 30 બીજ કરવા માટે કેટલા બીજની જરૂર પડે? તો જીનલના અહીંયા બીજ છે 26, તો એમાં કેટલા બીજ ઉમેરીએ તો 30 થશે? તો તેની અંદર 4 બીજ ઉમેરીએ તો 30 થશે. જો 26 + 4 તો બરાબર કેટલા થશે? 30. તો જીનલને 30 બીજ કરવા માટે 4 બીજની જરૂર પડશે. હવે નમિતને 50 બીજ કરવા માટે બીજા કેટલા બીજની જરૂર પડશે? તો નમિત પાસે છે 44. કેટલા છે? 44. હવે કરવા છે કેટલા? 50. તો 50માંથી જેટલા બીજ છે એટલા બાદ કરીએ તો વધશે 6. તો 50 બીજ કરવા માટે નમિતને 6 બીજની જરૂર પડે. હવે 40 કરતાં વધારે બીજ કેટલા બાળકો પાસે છે? તો આમાં 40 કરતાં વધારે બીજ સ્નેહા પાસે છે, નમિત પાસે છે અને મિનલ પાસે છે. તો 3 બાળકો પાસે 40 કરતાં વધારે બીજ છે. છેલ્લે છે, નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી 100 બીજ કરવા માટે કેટલા બીજની જરૂર પડે? તો અહીંયા 8 બીજની જરૂર પડશે. કેટલા? 8 બીજની. સ્નેહાના છે 48 અને નમિતના છે 44. જો અહીંયા 44 + 48 કેટલા થાય? 12 ને 2 = 1, ને 8 ને 1 = 9. તો અહીંયા 100માંથી 92 બાદ કરીએ તો વધશે 8. કેટલા વધશે? 8. તો અહીંયા 100 બીજ કરવા માટે 8 બીજની જરૂર પડશે. હવે આગળ છે બીજો પ્રશ્ન. આપણે પહેલો પ્રશ્ન જોયો એ જ રીતે છે, ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. અહીંયા પણ એમ જ છે, ભારત પાકિસ્તાનની ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં બેટ્સમેનના નીચે મુજબના રન આપેલા છે. જો અહીંયા આપણે રન આપેલા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી વધુ રન કોને કર્યા છે? તો સૌથી વધુ વિરાટના, એના 96 રન છે. આગળ આપણે જોયું એ જ રીતે સવાલના જવાબ અહીંયા છે. સૌથી ઓછા છે સુરેશના, તો અહીંયા આવશે 38. સુરેશના છે 38 રન. વિરાટને સદી કરવા માટે કેટલા રન ખૂટ્યા? તો અહીંયા
ચાર ચાર રન ખૂટે છે. તો જો વિરાટને 96 રન છે, એમાં સદી એટલે કે 100 રન કરવા હોય તો 4 રન ખૂટશે. ત્યાર પછી ધોની અને સુરેશના કુલ મળીને કેટલા રન થાય છે? તો ધોનીના 47 છે, અહીંયા ધોનીના 47 અને સુરેશના છે કેટલા છે 38. તો 47 અને 38 ભેગા કરીએ તો થશે 85. તો બંનેના મળીને કુલ 85 રન થાય છે. હવે છે રોહિતને સદી કરવા માટે કેટલા રન ખૂટ્યા? તો રોહિતના અહીંયા છે 89 રન. તો 100માંથી 89 બાદ કરીએ તો અહીંયા આવશે 11 છે. 100માં ઘટશે એટલે કે 100 રન કરવા હોય તો 11 રન ખૂટે છે. ત્યાર પછી સુરેશને અડધી સદી એટલે કે 50 રન કરવામાં કેટલા રન ખૂટ્યા? તો સુરેશના 38 રન છે. તો 50માંથી 38 બાદ કરીએ તો 12 રન ખૂટે છે. ત્યાર પછી છે ધોની અને શિખરના કુલ રન વિરાટ અને સુરેશના કુલ રન કરતાં વધારે છે કે ઓછા? તો અહીંયા વધારે આવશે. કેટલા રન વધારે છે? 3. 8મું છે 80 કરતાં વધારે રન કેટલા ખેલાડીઓએ કર્યા છે? તો અહીંયા જોઈ લેવાનું 80 કરતાં વધારે રન કોના છે? 3 ખેલાડીઓના વધારે રન છે. હવે 50 કરતાં ઓછા રન કેટલા ખેલાડીઓના છે? તો કે 2 ખેલાડીઓના. ધોનીની અડધી સદી કરવામાં કેટલા રન ખૂટ્યા? તો ધોનીને 3 રન ખૂટે છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 3, સંખ્યાઓને શબ્દોમાં લખો. તો મેં તમને સંખ્યાઓ શબ્દોમાં અને અંકમાં લખવા આપેલી હતી, તો એ જ સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો જુઓ, એમાં 101 છે 169, બીજું છે 145, આગળ છે 144, અહીંયા જુઓ અહીંયા છે 190, 183, 110, 103, 108, 193, 124, 162 અને છેલ્લે છે 200. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, સંખ્યાને અંકમાં લખો. તો પહેલાં છે 113, પછી છે 150, 120, 191, 160, 187, 167, 164, આગળ છે 148, 109, 195 અને 174. હવે જો અહીંયા 3 અંકની સંખ્યા હશે તે 100માં હશે. જો 1 અંકની હોય તો એકમ કહેવાય, 2 અંકની હોય તો એકમ અને દશક, અને 3 અંકની હોય તો 100. એકમ, દશક અને 100, આ 100વાળી સંખ્યા છે. હવે આગળ છે જોઈએ તો નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો, એટલે કે 100, દશક અને એકમ આપણે દર્શાવવાનો છે, જેમાં 117 આપેલા છે. 3 અંકની સંખ્યા હશે તો એમાં પહેલો અંક હશે એ 100નો હશે, વચ્ચેનો અંક હશે એ દશકમાં હશે અને છેલ્લો અંક હશે એ એકમનો. સમજાઈ ગયું ને બાળકો? જુઓ, પહેલો અંક હશે એ 100માં હશે દર્શાવવાનો થશે, વચ્ચેનો અંક હશે એ દશકમાં દર્શાવવાનો થશે અને છેલ્લો અંક હશે એ એકમમાં દર્શાવવાનો થશે. એમાં 117 છે, એમાં 1 છે 100, પછી વચ્ચેનો અંક 1 છે દશક, પ્લસ 1 7 એકમ. ત્યાર પછી છે 108 દશક અને 5 એકમ, 109 દશક અને 2 એકમ. તો સામેની તરફ છે 103 દશક અને 4 એકમ. આગળ છે 100માં દશક અને 2 એકમ. પછી છે 106 દશક અને 8 એકમ. હવે આગળ છે વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. તો અહીંયા 3 અંક ભેગા કરવાના થશે. જો 104 દશક અને 5 એકમ, તો પહેલાં 1 લખીશું, પછી 4 લખીશું, પછી 5, એટલે કે 145 થશે. તેવી રીતના 100 દશક અને 4 એકમ, એટલે 104. આગળ છે 106 દશક અને 1 એકમ, એટલે 161. ત્યાર પછી છે 137, 180 અને 173. હવે આગળ છે સ્થાન કિંમત લખવાની છે. તો નીચેની સંખ્યામાં દરેક અંકની સ્થાન કિંમત લખો. અહીંયા 3 અંક આપેલા છે, 1, 2 અને 3, 3 અંકની સંખ્યા આપેલી છે જેમાં આપણે સ્થાન કિંમત લખવાના છે. જો આગળનો હોય તો એની પાછળ 2 શૂન્ય લાગશે,
વચ્ચેનો અંક હોય તેની પાછળ એક શૂન્ય લાગશે અને છેલ્લો અંક એમનો બેઠો બેઠો મૂકી દેવાનો થશે. એકમ પાછળનો અંક છે તેને કહેવાય એકમ, વચ્ચેનો અંક છે તેને કહેવાય દશક, અને આગળનો અંક છે તેને કહેવાય સો. આપણે આગળ જોયું ને આમાં છે એકમ, દશક અને સો, તો આવી રીતે છે. તો હવે આની સ્થાન કિંમત લખવાની, તો સ્થાન કિંમત લખવા માટે શું કરશું, છે આગળનો અંક છે તેની પાછળ બે શૂન્ય, જો એક હોય તો એકની પાછળ બે શૂન્ય એટલે કે સો, એકની સ્થાન કિંમત થશે સો, વચ્ચેનો અંક છે તેની પાછળ એક શૂન્ય, ત્રણની સ્થાન કિંમત થશે ત્રીસ, અને પાછળનો અંક એમને બેઠે બેઠો મૂકવાનો, પાંચની સ્થાન કિંમત પાંચ જ થશે. ત્યાર પછી બીજું છે એકસો સાત, તેમાં એકની સ્થાન કિંમત સો, ઝીરોની સ્થાન કિંમત ઝીરો, જો ઝીરોની સ્થાન કિંમત હંમેશા ઝીરો જ આવશે. એકમમાં હોય, દશકમાં હોય, સોમાં હોય કે આગળ વધારે સંખ્યા થાય એમાં ઝીરોની સ્થાન કિંમત ઝીરો થશે. ત્યાર પછી સાતની સ્થાન કિંમત સાત, હવે એકસો સાહીઠ છે તો એકસો સાહીઠમાં એકની સ્થાન કિંમત સો, છની સાહીઠ અને ઝીરોની ઝીરો, જો અહીંયા પણ ઝીરો જ છે. ત્યાર પછી એકસો ઓગણચાલીસમાં સો, ત્રણની ત્રીસ અને નવની નવ. ત્યાર પછી એકસો છેતાલીસમાં એકની સ્થાન કિંમત સો, ચારની ચાલીસ અને છની છ. છેલ્લે એકસો અઠ્ઠાણુંમાં એમાં એકની સ્થાન કિંમત સો, નવની નેવું અને આઠની આઠ. હવે મણકા ઘોળીના આધારે સંખ્યા લખવાની છે, તો મણકા ઘોળીના આધારે સંખ્યા લખવાની, તો કઈ રીતના સંખ્યા લખવું, જો પહેલાં એક અહીંયા કેટલી છે સંખ્યા, એક છે, તો અહીંયા લખશું એક. હવે આ મણકા ગણશું કેટલા છે, તો એક બે ત્રણ અને ચાર. જો અહીંયા પહેલાં એક લખ્યા, હવે અહીંયા ચાર છે તો ચાર લખ્યા, હવે અહીંયા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો અહીંયા છ. આ બધી સંખ્યા ભેગા કરીને કેટલા થશે, એકસો ને છેતાલીસ. તે જ રીતે પછી છે આ એક, આ એક બે ત્રણ ચાર પાંચ અને છ, અહીંયા છ અને એક બે ને ત્રણ, તો અહીંયા ત્રણ એટલે કે એકસો ને ત્રેસઠ. ત્યાર પછી એકસો આડત્રીસ, એકસો ને ચોવીસ. પાછળ છે એકસો પંચાવન, ત્યાર પછી એકસો એંસી. જો અહીંયા એકસો એંસીમાં શું છે, પહેલાં એક છે મણકું એટલે એક લખીશું, પછી આઠ મણકા છે એટલે આઠ લખીશું, અહીંયા એક પણ મણકું નથી એટલે તેનું શૂન્ય એટલે કે એકસો ને એંસી થશે. ત્યાર પછી એકસો એકાણું, અને અહીંયા છેલ્લે આવશે એકસો ને આઠ. જો આની અંદર પણ એમ જ છે, સોની સંખ્યામાં એક છે, દશકની સંખ્યામાં એક પણ મણકું નથી એટલે ત્યાં ઝીરો આવશે, અને એકમની સંખ્યામાં આઠ મણકા છે એટલે કે એકસો આઠ થશે. હવે છે નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ અને સૌથી મોટી સંખ્યા ઉપર આપણે ચોરસ કરવાનું છે, જેમાં નેવ્યાસી છે સૌથી નાની સંખ્યા, તો તેની ફરતે ગોળ કરીશું, અને સૌથી મોટી સંખ્યા છે એકસો ને ત્યાંસી, તો તેની ફરતે ચોરસ. ત્યાર પછી એકસો સત્યાવીસ છે સૌથી નાની સંખ્યા, તેની ફરતે રાઉન્ડ કરીશું, અને એકસો ને સત્યોતેર છે સૌથી મોટી સંખ્યા, તેની ફરતે આપણે ચોરસ કરવાનું છે. હવે આગળ છે ત્રીજું, એકસો એકવીસ, એકસો અગિયાર, એકસો એકતાલીસ, એકસો એકસઠ અને એકસો ને એકાણું. તેમાં સૌથી નાની છે એકસો અગિયાર, તેની ફરતે રાઉન્ડ કરવાનું છે, અને સૌથી મોટી છે એકસો ને એકાણું, તેની ફરતે આપણે ચોરસ કરીશું. ત્યાર પછી છે ચોથું, એકસો છ, એકસો નેવ્યાસી, એકસો ઓગણએંશી, એકસો ઓગણસિત્તેર અને એકસો ને સાત. તેમાં સૌથી નાની છે એકસો છ, તો તેની ફરતે રાઉન્ડ કરીશું, અને સૌથી મોટી છે એકસો નેવ્યાસી, તો તેની ફરતે આપણે ચોરસ કરવાનું છે. હવે આગળ છે તરત પહેલાંની, એટલે કે જે સંખ્યા આપેલી હોય તેના પહેલાંની સંખ્યા આપણે લખવાની છે. તો અહીંયા એકસો ત્રીસ આપેલા છે તો આગળ લખાશે એકસો ને ઓગણત્રીસ, એકસો છપ્પન આપેલા છે તો આગળ એકસો ને પંચાવન આવશે, અહીંયા એકસો ઓગણસાઠ આવશે, એકસો પંચોતેર આપેલા છે તો અહીંયા એકસો ચુંમોતેર આવશે, એકસો સત્તર આપેલા છે તો અહીંયા એકસો ને સોળ આવશે, બસો આપેલા છે તો અહીંયા એકસો ને નવ્વાણું આવશે. ત્યાર પછી આગળ છે એકસો એકાણું આપેલા છે તો અહીંયા એકસો ને નેવું આવશે, એકસો દસ આપેલા છે એકસો નવ આવશે, એકસો છોતેર આપેલા છે તો અહીંયા એકસો પંચોતેર આવશે, આગળ અહીંયા એકસો ઓગણપચાસ આપેલા છે તો એકસો ને અડતાલીસ આવશે, એકસો છ્યાસી આપેલા છે તો એકસો પંચ્યાસી આવશે, એકસો આડત્રીસ આપેલા છે તો અહીંયા એકસો સાડત્રીસ આવશે. હવે જો બાળકો, અહીંયા જો આગળની જે સંખ્યા છે તે એ જ છે, પાછળની જે સંખ્યા અંક છે તે બદલાય છે, તો અહીંયા આપણે પાછળનો અંક જે છે તેની આગળનો અંક જે આવે છે
તે લખવાનું છે. જેમ કે આપણે એકડા બોલીએ છીએ ત્યારે બે પહેલાં શું આવે, એક આવે, ત્રણ પહેલાં શું આવે, બે આવે. તો અહીંયા પણ એ જ રીતના છે. અહીંયા ત્રણ અંકની સંખ્યા છે, અહીંયા ત્રણ અંકમાં લખવાનું થશે. જેમ કે અહીંયા 191 આપેલા છે તો 191 પહેલાં શું આવશે, એટલે કે 90 પછી 91 આવે, તો 191 પહેલાં આવશે 190. હવે ત્યાર પછી છે પછીની સંખ્યા લખો. અહીંયા પહેલાંની સંખ્યા એટલે કે આગળની સંખ્યા હતી, હવે પછીની સંખ્યા લખવાની છે. તો અહીંયા 169 આપેલા છે તો 169 પછી આવશે 170, 103 આપેલા છે 103 પછી 104, 149 પછી 150, 175 પછી 176, 140 પછી 141, 166 પછી આવશે 167, 132 પછી આવશે 133, 197 પછી આવશે 198, 115 પછી 116, 127 પછી આવે 128, 154 પછી 155 અને છેલ્લે 182 પછી આવશે 183. હવે અહીંયા વચ્ચેની સંખ્યા લખવાની છે. તો વચ્ચેની સંખ્યા જે છે તે આગળની સંખ્યા છે તેના પછીની તરત આવશે. 106 પછી 107, 108, 158, 159 અને 160, 183, 184, 185. તે જ રીતે છે 117, 118, 119, 166, 167 અને 168, 197, 198 અને 199. આગળ છે 138, 139, 140, 171, 172, 173, 124, 125 અને 126. સમજણ પડી ગઈ ને બાળકો? હવે છે ચડતા ક્રમમાં લખવાનું. ચડતા ક્રમમાં એટલે કે નાનેથી મોટી તરફ સંખ્યા લઈ જવાની. પહેલાં નાની સંખ્યા લખવાની, પછી ધીમે ધીમે વધતી જશે, મોટી થતી જશે. તો એમાં પહેલું છે 148, 184, 174, 104 અને 176. તેમાં સૌથી નાની સંખ્યા થશે 104. તો પણ પહેલાં લખીશું, ત્યાર પછી 148, 164, 174 અને 184. બીજામાં છે 105, 150, 160, 140 અને 130. તો તેમાં સૌથી નાની સંખ્યા છે 105, ત્યાર પછી 130, 140, 150 અને 160. તે જ રીતે તમારે આગળનું લખવાનું છે. પહેલાં સૌથી નાની સંખ્યા, પછી ધીમે ધીમે સંખ્યા મોટી થતી જશે. હવે ઉતરતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં લખવા માટે શું કરવાનું? તો પહેલાં સૌથી મોટી સંખ્યા લખવાની, પછી ધીમે ધીમે સંખ્યા નાની થતી જાય છે. તો આમાં પહેલાંમાં છે સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો પહેલાંમાં જોઈએ સંખ્યા કઈ કઈ છે. તો 174, 136, 118, 181 અને 163. તો સૌથી મોટી સંખ્યા છે 181. અહીંયા લખીશું આપણે 181, પછી ધીમે ધીમે સંખ્યા જો નાની થતી જશે 174, 163, 136 અને 118. તો આવી રીતે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. ચડતા ક્રમમાં નાનેથી શરૂઆત થાય અને ઉતરતા ક્રમમાં મોટેથી શરૂઆત થાય, એટલે કે મોટી સંખ્યાથી શરૂઆત થશે. હવે આગળ છે પ્રશ્ન નંબર 15, સંખ્યા દર્શાવે છે તે લખો. નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે આપણે લખવાનું છે. તો જુઓ અહીંયા ચોરસ બોક્સ આપેલું છે, તેમાં 100 બોક્સ એટલે કે 100 બ્લોક હોય છે. તો અહીંયા 100 પછી આ કેટલા બ્લોક છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 ને 10, 20. તો અહીંયા 20 બ્લોક છે અને અહીંયા 6 બ્લોક છે. તો આ ત્રણેયનો સરવાળો થશે 126. તો આ ત્રણેયનો શું કરવાનો સરવાળો? 100 + 20 + 6 એટલે કે 126. તે જ રીતે આગળ છે અહીંયા 300 ના બ્લોક છે, 1, 2, 3 એટલે કે 300. પછી 10 ના 4 બ્લોક છે એટલે 40 અને છૂટા 7 બ્લોક છે એટલે કે 347 થશે. ત્યાર પછી 100 ના 2 બ્લોક છે એટલે કે 200, 10 ના 3 છે 30 અને છેલ્લે 4 છે એટલે કે 234. અને આગળ છે 100 ના 4 બ્લોક છે એટલે કે 400, 10 ના 4 બ્લોક છે 40 અને છેલ્લે છે 5 એટલે કે 445 થશે. તો બાળકો અહીં આપણે પ્રશ્ન 15 સુધી, પેજ નંબર 25માં પ્રશ્ન નંબર 15 સુધી આપણે જોઈ ગયા. પ્રશ્ન નંબર 16થી આપણે આવતા વિડીયોની અંદર જોશું. તો તમારે આજ સુધીમાં જેટલું ચાલેલું છે પ્રશ્ન નંબર 15 સુધી, તે તમારે સ્વદેહ પોથીની અંદર પૂરવાનું રહેશે.